જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. સુખ કી કલિયા દુખકે કાંટે મન સબકા આધાર મન સે કોઈ બાત છુપે ના મન કે નૈન હજાર. બહુ અદભુત ગીત છે, તમે ક્યારેક સાંભળજો, બહુ સાંભળવા જો, બહુ લોકપ્રિય પણ છે. ભલે બુરે સારે કર્મો કો દેખે ઓર દિખાય તોરા મન દર્પણ કહેલાય. આ જ પ્રયોગ, અને તમને એમ થાય કે આવા પાદરી કે આવા કોઈ આવા પાદરી શબ્દ, કારણ કે હ્યુગોને મેં કીધું એમ આમ બહુ ચીડ હતી, પણ એને સંત ખરેખર સંત કેવા હોય એની એક કલ્પના કરી કે આને સાચો સંત એમ. ત્યારે તો પશ્ચિમમાં તો બીજું સંત વાળું તો બીજી ભૂમિકા ન હોય, એટલે એમણે પાદરીના સ્વરૂપે એની કલ્પના કરી. પણ તમને એમ થાય કે ના આવું તો થોડું હોય, ગાંધીજીમાં લોકોને આવા પાદરી દેખાતા હતા, આ વાસ્તવિકતા છે. એટલે તો ગાંધીયુગમાં આટલા બધા લોકોની પાછળ દોડ્યા, એટલે તો સરદાર પટેલથી માંડીને ટાગોર સુધીના એમનાથી જુદું વ્યક્તિત્વ ધરાવતા હોવા છતાં એમની પાછળ પાછળ ચાલ્યા. એટલે તો બિરલા અને ટાટા ઉદ્યોગપતિઓનો વિરોધ કરતા હોવા છતાં એમના ઘરમાં ગાંધીજીને રાખે. તમે એવું ક્યારે જોયું છે કે તમે જેને વિરુદ્ધમાં બોલતા હોય એ પાછળ ઘરમાં જ રોકાવાનું તમારે, એને જ માણસો તમને લેવા મૂકવા માટે આવે. તો એ ગાંધીજીમાં હતું. પણ આજે મેં પોતે આવું મારું વ્યક્તિગત તમને વર્ઝન કહું છું કે આવો સંત કે આવો માણસ મેં નજરે જોયો હોય તો એક છે આ જગતની અંદર, હયાત છે, તમે જોઈ શકો મળી શકો એટલી હદે, અને એનું નામ મોરારી બાપુ છે. આ કે મને બાપુ બહુ પ્રેમ વરસાવે કે મને બાપુ ગમે એટલા માટે હું નથી કહેતો, મેં જે ઘટનાઓ જોઈ છે ને સાક્ષી ભાવે એ જોઈ જોઈને કહું છું. સામાન્ય માણસ સાથે એમનું અનુસંધાન, દાખલા તરીકે આમાં પેલી આ કથામાં ગણિકાવાળી વાત છે, એ જમાનામાં યુગોએ જે વાત ઉપાડી કે ભાઈ આમ બધી હિરોઈનો જ આપણે બતાવી રાખીએ બધી એમ નહીં, આ પણ એક છે, આ પણ જીવનનો એક ભાગ છે ને, એનું શું રૂપજીવીનીનું શું એના છોકરાઓનું શું. તમે વિચાર કરો આટલા બધા લોકો છે આ પૃથ્વી ઉપર, તમામ ધર્મોના અલગ અલગ પ્રકારના સંતો છે, એમાં ગણિકાઓ અને ગણિકાઓના સંતાનો માટે કથા પણ કરી, કથા કર્યા પછી કન્યાદાન પણ કર્યા, હજી એ ચાલુ જ છે, બાપુની ઓપન ઓફર જ છે કે કન્યાદાન હું જ કરીશ અહીંથી જો આમનું લગ્ન જીવન બધાનું થતું હોય તો. અને કોવિડની અંદર હમણાં સુધી અલગ અલગ પ્રકારના ફૂડ પેકેટ ને બધું પણ મોકલું, અને બધા પૈસા ચેકથી, રોકડાનો વ્યવહાર નહીં કે વચ્ચેથી કંઈક ખવાઈ જાય, ખાતાથી ખાતા જનધન યોજના જેવું ડાયરેક્ટ ખાતામાં જ જમા થાય, લેવાના પણ ચેકથી ને દેવાના પણ ચેકથી. આ એક મુદ્દો મેં તમને કહ્યું. આવો તો મેં અનેક એના અનુસંધાન જોયા છે. બાપુ પોતે એવું કહે છે જે આ પ્રસંગમાં છે કે હું સુધારાનો માણસ છું જ નહીં, મને સુધારક ઉધારક ગણો જ નહીં, મારા ઘણા બધા મોસમ કોણ કુટિલ ખલકામીન જેમ મારે ઘણા સુધારા કરવાની જરૂર હશે, પણ હું સ્વીકારનો માણસ છું, હું કોઈ પણને સ્વીકારું છું યથાવત, તિરસ્કાર ન કરતો, ટીકા કરે તો પણ, ન ગમે મને એમ કે તમે ન ગમતા તમે આમ છો તેમ છો તો પણ સ્વીકારનો માણસ છું. અને છે એનામાં, મેં જોયું છે, કૌવત છે, પરંપરા તોડવાનું પણ છે એના માટે, સામાન્ય માણસના હિત માટે પરંપરા તોડવી પડે તે તોડે. મારા પપ્પાના નામનો ભંડારો કરી નાખ્યો, ભંડારો સાધુ નો થાય પણ બાપુ પોતે કરી નાખ્યો, મને પૂછ્યું નથી, કરી નાખ્યો. મને એમ લાગ્યું કે સાધુ ચરિત જીવને સાધુ ચરિત અંજલિ, હું શું કરું એમ, બીજું તો હું શું કરું, હું બેઠો બેઠો શું કરું, આપણે ડોક્ટર નથી દવા કરીએ, બીજું આપણાથી શું થાય, તો ભંડારો કરીએ. તો આ મેં કીધું, પણ છતાંય હું કહું છું કે કંઈ મારું કર્યું કે મારા પપ્પાના નામનો ભંડારો કર્યો કે મને કથામાં બોલાવ્યો કે હું બોલવા જાઉં છું એટલે હું નથી કહેતો, હું એનું જ અનુસંધાન જોઉં છું ને. આ પાદરી જેવું જ સામાન્ય માણસના સ્વીકારનું, કોઈ પણ માણસ કોક એમ કે આ બાપુ આમ છે ને તેમ છે ને આનું બેકગ્રાઉન્ડ આવું છે ને આમ છે ને, બાપુ કે હશે જવાબ ના આપે, સ્વીકાર આપે કે આવો આવવાજો 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 અને આગળ આવવાજો. મેં તો નજર સામે એવા પ્રસંગો જોયા છે, નાળિયેરવાળાને રેકડી પાસે ઊભું રાખીને કે કેટલાનું, અને ઓલો એમ કે 30 રૂપિયાનું, કેટલા છે, તો કેમ કે આટલા પડ્યા છે 200-300, તો કે બધા પાછળ ગાડી આવે એમાં મુકાવી દો, બધાના પૈસા હું તને આપું છું, પણ એટલા માટે આપું છું, એટલા માટે નહીં પછી એને જઈને બીજું બધું કંઈ કર, એટલે આપું છું કે આજનો દી તારા છોકરાઓને પત્નીને લઈને ફરવા જા, આ પૈસા વાપર, એને એમ થવું જોઈએ કે આજે એમ કે વહેલા પપ્પા આવી ગયા ઘરે અને વહેલી મજા કરાવી. આ એક દી રોજનો બોજ તો ન ઉચકી શકાય, પણ એક દીનો બોજ તારો હળવો એટલે કહી રહ્યો તું એ છોકરાઓને મોજ કરાવી શક, તારા ઘરના મેમ્બરને મોજ કરાવી શક. આ છાપામાં આવેલો પ્રસંગ નથી, આ પાછલી ગાડી હું હતો ને મેં જોયેલો પ્રસંગ છે, એવી વાત છે. તો આ પાદરી વાળું જે છે
કે એ બેઠો છે, આપણે સંત પુરુષ પોત પોતાને ગમતા કલ્પી લેવા તમારે એમાં. અને દરેક જગ્યાએ મુસાફર પાછો ફર્યો, નમ્રતાથી બોલ્યો, એમ તમે મને ઓળખો છો, મને પેલી વિશીમાંથી કાઢી મૂક્યો, હવે અહીંથી એ સીધાઓ બોલી બીજા મને કાઢી મૂક્યો. તમારે જવું ક્યાં? જન્મમાં નરકમાં જા, અમારે હું તારે ક્યાં જવું એ. પછી એક જગ્યાએ તો એને શહેરનું કેદખાનું આવ્યું, લોઢાની સાંકળ અંદરના ઘંટ સાથે બાંધેલી લટકતી હતી, તેણે તે ખેંચી, ઘંટ વાગ્યો, દરવાજો ખખડ્યો, ડોકાબારીમાંથી ડોકું દેખાયું. મુસાફરે માનમાં પોતાનો ટોપો ઉછાળ્યો, મહેરબાન જરા દરવાજો ખોલશો, આજની રાત મારે સુઈ રહેવું છે, આ કઈ ધર્મશાળા નથી, જેલ છે, ચોરી બોરી કરીને આવો તો અહીં સુવા મળે. એમાંથી તો બહાર આવ્યો હતો, એટલે કે આના કરતા તો જેલ સારી, એક ટુકડો ખાવાનું ને સુવાની જગ્યા મળતી હતી. અને દરેક જગ્યાએમાંથી એમાં આખું આખું ચેપ્ટર છે આનું, હું તમને હાઇલાઇટ્સ આપું છું ખાલી, તમે વાંચજો વર્ણનો. અને ચાર્લ્સ મિરિયલ જે પાદરી, રૂપાની દીવીઓ અને રૂપાની રકાબી, એમાં ચોથું ચેપ્ટર છે મહેમાન. બારનું ખુલ્યું, વટેમાર્ગું દાખલ થયો. આપણે તો તેને ઓળખીએ જ છીએ, પણ ઘરની નોકરબાઈ તો એને જોતા હોય એવી ડઘાઈ ગઈ કે તેની મૂં પણ તેના અટકામાં ગળામાં અટકી ગઈ. ફાટી આંખે ફાટીએ મોઢે ધ્રુજતી તે ત્યાં ત્યાં થંભી ગઈ. પાદરીની બહેન પણ પેલી ક્ષણે ગભરાઈ, પોતાના ભાઈ સામે તેણે જોયું અને તેના ચહેરા ઉપર પાછી હતી તેવી શાંતિ ફેલાઈ ગઈ. પાદરી આગંતુક તરફ પ્રેમ ભરી નજર નાખી. તે કંઈક પૂછવા જતો તો ત્યાં મુસાફર એક ડગલું આગળ વધ્યો, દંડા પર બંને હાથ ટેકવી અને ત્રણે જણ તરફ ઝડપથી નજર નાખીને મોટેથી બોલી ઉઠ્યો, હું જીન વાલજીન, 19 વર્ષની ગેલી. ગેલી એટલે જહાજમાં વાણો જે વલેસાથી ચલાવતા હોય ને એને સાંકળો બાંધેલી હોય, ઇંગ્લિશ ફિલ્મોમાં કદાચ આવા દ્રશ્યો તમે જોયા હશે. એ કેદખાનાની સજા, એટલે ભયાનક આકરી સજા. ગેલીની સજા ભોગવી 4 દી પહેલા છૂટ્યો છું, ચાલતો ચાલતો ઘેરે જાઉં છું, આખા દિનો ભૂખ્યો છું, શહેરમાં બધી વિશી વાળાઓએ મને કૂતરાની જેમ બહાર કાઢી મૂક્યો છે, ખેતરમાં આકાશના વાદળાએ મને ડરાવે છે, કોઈક દોશીએ મને આ ઘર બતાવ્યું. આ વિશી છે મારી 19 વર્ષની કમાણી, 109 રૂપિયા મેં સાચવી રાખ્યા છે, લો આ પૈસા, મફત નથી ખાઉં, 40 કિલોમીટર ચાલીને આવ્યો છું, ભૂખ કકડીને લાગી છે, અહીં કઈ સગવડ થશે? આટલું એક શ્વાસે એ બોલી ગયો જીનવાલજી. જવાબ, આમાં આ લેખકની પણ કળા છે, બહેન એક ભાણો તૈયાર કરજો, કોઈ બીજી વાત જ નહીં, સીધી જમાડવાની જ વાત, બહેન એક ભાણો તૈયાર કરજો. મુસાફર વળી આગળ આવ્યો, ટેબલ પાસે આવીને ઉભો રહ્યો અને કહેવા લાગ્યો, ઉભા રહો, મેં શું કીધું એ હું સમજાવું, હું પહેલેથી વાત કરી દઉં, 19 વર્ષની સજા ભોગવીને આવેલો ગુનેગાર છું, આ જુઓ પીળો પરવાનો, વાંચી જાઓ, આવે છે, આવડે છે ને વાંચતા, મને વાંચતા આવડે છે, અમારે ત્યાં એક નિશાળ પણ હતી, જુઓ શું લખ્યું છે, જીનવાલજીન આ ગામનો આ સજા પૂરી થતા છૂટો કરવામાં આવે છે. સજાના પ્રકારો, ચોરી માટે 5 વર્ષ, 14 વર્ષ કેદમાંથી 4 વાર ભાગવા માટે. આ માણસ ઘણો ભયંકર છે, સાંભળ્યું તમે? આટલા માટે મને કોઈ સંઘરતું નથી, તમારો વિચાર સંઘરવાનો છે? બેન, આ ઓરડામાં મહેમાનનો ખાટલો ઢાળજો. ભાઈ ઘડીક બેસો, તાપો, ત્યાં ખાવાનું તૈયાર થઈ જશે અને પથારીએ થઈ જશે. મુસાફર હવે જાણે કાને કંઈક સમજ્યો, તેના ચહેરા પર મૂઢ વિષાદની જગ્યાએ શંકા, આનંદ અને આશ્ચર્યની વિરોધી રેખાઓ ઝબકી. થોથવાતી જીભે બોલ્યો, હે, મને રહેવા દેશો? કાઢી નહીં મૂકો? હું ચોર છું, બધા મને હાંકી કાઢે છે, તમે મને ભાઈ કહો છો? મને અહીં ખાવાનું ને સુવાનું બે મળશે? મને બનાવતા તો નથી ને, એટલે મૂર્ખ નથી બનાવતા ને? ના રે ના, એવું તો હોય ભાઈ, આટલા જ જવાબ. શર્માશો નહીં હો ભાઈ, પાદરીએ મુસાફરના ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, આ ઘર મારું છે જ નહીં, ઈશ્વરનું છે, અહીં આવનારને પોતાનું નામ કે ઓળખાણ આપવાની જરૂર નથી, તેને શું જોઈએ તે જ કહેવાનું છે. કોઈ પણ ભૂખ્યા, તરસ્યા, દુઃખી કે ભૂલા પડેલાને માટે આ ઘરના દ્વાર 24 કલાક ખુલ્લા છે. અને મારે તમારું નામ જાણવાની શું જરૂર? હું તો પહેલેથી જ તમારું નામ જાણું છું. હે, મુસાફરની આંખમાં આશ્ચર્ય પ્રગટ્યું. હા, તારું નામ છે ભાઈ. અને ત્યાંથી આ શરૂ થયું
રાતના એમ કે રૂપાની દીવી લઈને આમાં વર્ણનમાં આવે જ છે, રૂપાની દીવી, રૂપાની રકાબીમાં પીરસાણું સિલ્વર, અને એ દીવીઓ લઈને આ તમારી પથારી, સવારે આપણે ગાયનું તાતું દૂધ પીશું એમ કરીને આરામ કરવાનું કીધું. અને એ આરામ પછી મહેમાનની મધરાત નામનું એક ચેપ્ટર છે, આ હું વાંચીશ નહીં, તમે વાંચજો બધા. ગ્રંથના પંથનું મૂળ હેતુ તો એ જ છે ને કે તમે ગ્રંથ સુધી પહોંચો, વક્તા સુધી નહીં. તો એમાં આખું ચેપ્ટર છે. યુગોની મજા જે છે એ છે કે વિક્ટર યુગ એમ હૃદય પરિવર્તન, પેલું આપણે વીજળીનો કડાકો થયો આકાશમાં સીધું પરિવર્તન થઈ ગયું એમ નથી બતાવ્યું, કે એમ એક રાતમાં નથી બદલાઈ ગયો માણસ. આખી રાત એને જાત જાતના બધા સપના આવે છે કે એને સાંકળોથી બાંધીને લઈ જવામાં આવે છે, લોહીના બધા ફુવારા છૂટે છે, ને પછી કેદી નંબર આટલામો થઈ ગયો, ને એનું બહેનનું શું થયું, એને મૂળ બ્રેડ ચોરી હતી એક એની બહેનના બાળકો માટે, એ પણ એ બાળકો ખોવાઈ ગયા, બહેન ખોવાઈ ગઈ, એનું શું થયું કઈ ખબર નહીં. બ્રેડ ચોરવાના ગુના માટે 5 વર્ષની સજા પડી, પછી ભાગવા માટે પછી સજા લંબાતી ગઈ, અને એમાં એને આખી રાત બધા હોરર શો જેવું આખું દેખાયા કરે છે. અને એમાં એ ઉભો થઈ જાય છે મધરાતે, સફાળો જાગીને આમ ઝપકીને, અને ઉભો થઈને એમ કે કઈ બીજું કરવાને બદલે પેલું જેને એમ જેને કહેવાય ને પેલું અંદર એક મિકેનિઝમ કામ કરતું હોય આપણે ઓટો પાયલોટનું, ઘણી વાર આપણે ઉભા થઈને એની મેળે મેળે જ આપણા ઘરના પાણી આરા સુધી જઈને પાણી પી આવીએ, ફ્રીજ સુધી જઈને પાણી પી આવીએ, એવું એમ ઊભો થઈ અને આ જ જેલની અંદર સતત 19 વર્ષ સુધી લેબલ લાગેલું હોય છે, એટલે ઓલી રૂપાની જે રકાબીઓ વાળી છાબડી છે એ આગળ પહોંચી વંડી ઠેકીને ભાગી ગયો. પેલી થાળીઓ છે સિલ્વરની આપી હતી જમવા માટે, ઉપાડીને ભાગી ગયો. સવારમાં રોજના નિયમ મુજબ મેરિયલ બગડે, મેરિયલ એટલે પેલો પાદરી સંત, બગીચામાં લટાર મારી રહ્યો હતો ત્યાં નોકરબાઈ કોઈ દિવસ ન લે એવી છૂટ લઈને ઠેઠ પાસે આવીને બોલી ઉઠી, પેલી રકાબીઓ વાળી છાબડી ક્યાં પડી છે આપને ખબર છે ને? હા, શાંતિથી એમણે કહ્યું. હાશ, મને એમ કે ક્યાંક ઉપડી ગઈ હશે, નોકરબાઈએ કહ્યું. જો છાબડી ત્યાં પડી, પાત્રીએ પવનને લીધે ગોંદરી પર આળોટતી છાબડીને આંગળી ચીંધીને કહ્યું, ઓલો ઘા કરીને ફેંકી ગયો તો વંડી ઠેકીને છાબડી, કે જો ત્યાં પડી એવડી ખાલી છાબડી, એ તો ખાલી છે, રકાબીઓ ક્યાં? લે, રકાબીઓની શું જરૂર છે, મને એમ કે તને છાબડીની જરૂર હશે. એને પૂછ્યું, છાબડી ક્યાં ગઈ? ભાગી ગયો રકાબીએ ચોરતો ગયો, બગીચામાંથી જ ભાગ્યો, વંડીની ઈટે ખેરવતો ગયો. હાય હાય, મને તો આવતા વેત જ ધ્રાસતો પડ્યો હતો, એના પગમાંથી વર્તી ગીરતી મારો રહ્યો, ખાઈ ગયો ને ખોદતો ગયો, નખો જ જાય એનું. આવું નોકરભાઈ બોલી, અને આવું ભૂલશંકરભાઈ પાછું ફ્રાન્સમાંથી કાઠિયાવાડીમાં લઈ આવ્યા, મારો રહ્યો ખાઈ ગયો ને ખોદતો ગયો ને નખો જ જાય એનું. જોયે રકાબીઓ કોની? આપણી હતી. આ રકાબીઓમાં અત્યાર સુધી નકામી સંઘળી રાખી હતી, કોઈક ગરીબ લોકોની જ રકાબીઓ હતી ને, આપણો મહેમાન એ ગરીબ જ હતો ને. હે ભગવાન, આપ હવે શેમાં ખાશો? પાદરી કે કેમ, આપણે ત્યાં ટીનની થાળીઓ નથી. અરે, એ થાળીઓમાં તો વાસ આવે, તો લોઢાની તાસક છે ને, લોઢામાં તો કાટ ચડે, તો લાકડાનું બનાવી લેશું. બાઈ જતી રહી. ત્યાં ડાઘિયા જેવા પોલીસો દેખાવમાં પણ વધારે ભયંકર માણસને ગળેથી પકડીને લઈ આવ્યા, જીન વાલજી નતો. જમાદાર જેવા પોલીસે આગળ આવીને લશ્કરી ઢબે સલામ કરી. પાદરી તેની સામે જોયા વગર જીન વાલજીન તરફ જોઈને આનંદથી બોલી ઉઠ્યો, લે, તમે ક્યાં હતા ભલા માણસ? પેલી રૂપાની દીવીઓ તો રહી જ ગઈ. જીન વાલજીન ફાટી આંખે જોઈ રહ્યો. બાપુજી, ગામમાં એનું બહુ માન હતું સંત તરીકે, એટલે જમાદારે કીધું, બાપુજી, ત્યારે આ માણસ કહેતો હતો એ સાચું છે, અમે તને ભાગતો દીઠો અને શંકા ઉપરથી દીદાર જોઈને પકડ્યો, મોઢું જોઈને જ ખબર પડી કે આ તો કોઈ ગુનેગાર જ છે. તપાસ કરતા થેલામાંથી તમારી રૂપાની રકાબીઓ નીકળી, ત્યારે કહેતો તો મને તો ભેટમાં આપી છે. અરે, આ તો મારા મહેમાન છે, રાત મારે ત્યાં રહ્યા હતા, તમે એને પકડી આવ્યા એમ આપ કહો તો એને છોડી મૂક્યો. હા, છોડી જ મૂકો વળી. પોલીસે જીનવાલજીને છૂટો કર્યો. તે ક્ષણે એને અચાનક ભાન થયું કે પોતે ક્યાં ઊભો છે, મને છોડી મૂકો છો? હા, હવે જાને અહીંથી. પોલીસ વાળાને ગોદો માર્યો. જુઓ ભાઈ, તમારે જવું હોય તો ખુશીથી જાઓ, પણ આ રૂપાની દીવીઓ રહી ગઈ છે એ લઈ જાઓ. પાદરીએ દીવીઓ આપી. બંને સ્ત્રીઓ, પેલી બહેન અને નોકરબાઈ,
જોઈ લે કે ઉભી ઉભી દ્રશ્ય જોઈ રહી. જીનવાલજી નંગે અંગમાં ધ્રુજી રહ્યો હતો. સાવ શૂન્ય મનસ્ક હોય તેમ એને બંને દીવીઓ હાથમાં લીધી. હવે નિરાતે જાઓ, પરિવાર મળી કોક દી આવજો, પણ હવે બારીએથી બગીચામાં થઈને જવાની જરૂર નથી. મારા ઘરનો આગલો દરવાજો ખુલ્લો જ હોય છે, એ રસ્તેથી અવર જવર કરજો. ભાઈ આટલું યાદ રાખજે, આટલું કદી ભૂલતો નહીં. મારી આ નાનકડી ભેટના બદલામાં તે પ્રામાણિક મનુષ્ય બનવાનું વચન આપ્યું છે. જીનવાલજીને આવું કોઈ વચન આપવાનું યાદ નહોતું, તે મૂઢ નજરે જોઈ રહ્યો. જીનવાલજીન ભાઈ, આજથી તારા માટે અંધકાર અદૃશ્ય થાય છે અને પ્રકાશમાં તું પ્રવેશ કરે છે. દુષ્ટ વાસનાના સમુદ્રના તળિયે પડેલા તારા આત્માના મોતીને મેં બહાર આણ્યું છે અને મોતી આજે હું ઈશ્વરના ચરણે અર્પણ કરું છું. હવે આટલું વાંચ્યા પછી સામાન્ય લેખક જે હોય, અહીં આપણે થોડીક સાહિત્યિક વાતો પણ ભેગે ભેગી લેતા જઈએ, ખાલી વાંચન તો કરવાનું નથી, આવડી મોટી કૃતિનું વાંચન કરવા માટે સત્તા બેસાડવી પડે, કે સામાન્ય સંજોગોમાં શું હોય કે આટલું થઈ ગયું ને, વાત પૂરી થઈ ગઈ, આ ડ્રામેટિક સીન આવી ગયો, તમને મેસેજ કોમ્યુનિકેટ થઈ ગયો, જેટલા તમે સાંભળો એને કોમ્યુનિકેટ થઈ ગયો કૃતિ વાંચ્યા વગર, એટલે બીજે દિવસથી અચાનક ભાઈનું હૃદય પરિવર્તન થઈ જાય એ વાત આપણે આવે, આ એ નથી. આપણે વાંચીએ ને એમાં સ્વાભાવિક પણ, કારણ કે એમાં કંઈ આખી લાઈફના ક્રમ રોજે રોજના લખેલા ન હોય. દાખલા તરીકે આપણે એવું વાંચ્યું છે કે વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ ઋષિ થઈ ગયા, કે એને ઘરમાંથી કોઈ કીધું કે આ પાપમાં અમારી ભાગીદારી નહીં. હવે આમ થઈ ગયા એટલે કે એવું થોડું હોય કે આમ બોયલા એ ભેગા વાલિયા લૂંટારા એમ થયું હોય કે હર પાપા ભાગીદારી નહીં, ચાલો હવે આપણે રામાયણ લખવા લાગીએ. એની વચ્ચે આખી પ્રોસેસ છે, અને મૂળ વાલ્મીકિની કથા તમે જો વાંચી હોય તો એ પ્રોસેસ પણ એમાં છે કે એક જગ્યાએ બેસી ગયો, ફરતો રાફડો થઈ ગયો, મરા મરાન રામ રામ ને એવી આખી ધીરે ધીરે એમાં નાદ નીકળવા માંડ્યો, પછી માંથી ત્યાં લગી તુકારે વાલ્યો લૂંટારો વાલ્યો લૂંટારો, અને પછી પછી જે બહાર આવે છે એ ઋષિ કવિ વાલ્મીકિ. એની એની આખી સેન્ટિમેન્ટલ વેલ્યુ જુદી. એક જમાનામાં જે માણસ જંગલમાં જઈને લૂંટફાટ કરે, એ માણસ કોઈ પારધીના તીરથી એક પક્ષીનું યુગલ ખંડિત થાય એ જોઈને તમસા નદીના કાંઠે એમના હા હંત વાળો શ્લોક એના મોઢામાંથી સરી પડે અને એમાંથી કવિનો જન્મ થાય. એટલે એ જે ડિફરન્સ છે, સેન્સિટિવિટીનો ડિફરન્સ છે, કે તમારી એટલી હદે સેન્સિટિવિટી થઈ ગઈ અંદર કે પક્ષીના યુગલ ખંડિત થાય તો પણ તમને ગમે નહીં. એ જ માણસ પછી રામાયણ લખી શકે ને કે જેમાં રામ અને સીતાનો વિરહ છે, અને એ સીતાને સાચવી શકે. ખાલી રામાયણ લખી શકે એમ નહીં, એ સગર્ભા સીતાને સાચવીને લવકુશને મોટાઈ કરી શકે. એ જે ચેન્જ છે ને, એ પ્રોસેસ છે. પાપ તારું પ્રકાશ જડે જા, ધરમ તારો સંભાળે રહી, જે જેસલ ને તોરલમાં આ જ વાત છે, અંતરાત્માની અદાલતના ધક્કાની જામા છે. પણ એ પિક્ચરમાં એવું આવે કે આમ તોરલ ગીત ગાય અને આમ જેસલ સામે હોળી બેઠો હોય, ડોળક ડોળક હોળી થતી હોય, શાંત થઈ જાય, પણ એ પ્રોસેસ થતા તો વાર લાગે ને, મનમાં જે આદતો નહીં. એમ આમાં એક આખું ચેપ્ટર છે, આખરી તરફડાટ. અહીં સાહિત્ય છે, અહીં લિટરેચર છે, અહીં સર્જન છે, કે એના પછી છાનો માનો નાસી જતો એમ જીનવાલજીન ગામની બહાર નીકળી ગયો કિલોમીટરો, અને પછી આખું વર્ણન છે. 20 વર્ષ સુધી જે ગુઢ શાંતિ તેના ચિત્ત સાગરમાં ભળી હતી તેમાં 12 કલાકના બનાવોએ ખળભળાટ મચાવી મૂક્યો. તે વિચાર કરતો હતો પણ તેને કશી ખબર પડતી નહોતી, વિચાર કરતો હતો પણ શું વિચાર કરે છે ખબર નહોતી પડતી. આમને આમ આખો દિવસ ભટકવામાં કાઢી નાખ્યો. ડુંગરાળ પ્રદેશમાં ચારેય બાજુ જંગલી ફૂલોવાળા ઘાસ આલ્પ્સ પર્વતો પરથી ઉતરી આવતા ઠંડા પવનની સામે ઝૂકી ઝૂકીને રમી રહ્યા હતા. જુઓ લેખક, એનું લોકેશન તમને બતાવ્યું, અને એમાં એક છોકરો પીટીટ જર્વિસ, મેં તમને કીધું ને કે એક સીન પૂરતો આવે ને તમને યાદ રહી જાય, ફિલ્મમાં જેમ પાત્ર હોય એમ જ્યાં એ ગાતો ગાતો આવતો હતો, અને એનો સિક્કો જે છે એ આમ એનું વર્ણન જો જર્વિસ તું કેવું કહ્યું છે, માળામાં પહોંચવા માટે આતુર પંખીઓ આનંદથી કિલ્લોલ કરતા ઉડી રહ્યા હતા. આથમતા સૂર્યના સોનેરી કિરણો આ બાળકના લાંબા વાળ સાથે ભળીને તે વાળને પણ સોનેરી રંગે રંગે રસી દેતા હતા. આવા પીટી જાર્વિસ નો સિક્કો છે એને ઉપર પગ મૂકી દીધો જીનવાલજીને, સાહેબ મારો સિક્કો તમારા પગ નીચે પડ્યા છે. એમ તું હજી ઉભો છો, મોઢેથી શું ફાટ્યો હમણાં તું? હે છોકરો ભયભીત નજરે જોઈ રહ્યો, એટલે કાંઈક છળી ઉઠ્યો, એમ જીવ લઈને ભાગ્યો. પાછું ફરીને જોવાની કે બૂમ પાડવાની તેનામાં હિંમત નહોતી. થોડે દૂર જઈને તે શ્વાસ લેવા થંભ્યો. જીનવાલજીના કાન પર તેના ડુસકા સંભળાતા હતા. છોકરો થોડી વારે દેખાતો બંધ થઈ ગયો. સૂર્ય આથમી ગયો.
જીનવાલજી, જો જીનવાલજી સીધો સારો માણસ જ થઈ જતો, એક છોકરાનો સિક્કો ચોરી જ લે છે બહાર નીકળીને પાછો. જીનવાલજીની આસપાસ અંધકાર ઘેરાવા લાગ્યો. આખા દિવસનો ભૂખ્યો હતો, શરીર આખું તાવથી ભરેલું હોય એમ લાગતું હતું, પણ છોકરો નાઠો ત્યારનો તો એમને એમ જળવત ઊભો હતો. એકાએક તે ધ્રુજી ઉઠ્યો. રાત્રિની ઠંડી હવા તેના અંગે અંગમાં ફરી વળી. તેના માથાની ટોપી કપાળ પર ખેંચી, કોટના બટન ખોલીને ફરીવાર બીડ્યા. ફિઝિકલ તમે આનું વિઝ્યુલાઇઝ કરજો, માણસ આમ આમ કંઈ ખબર ન પડે કે હવે શું કરવું, એટલે પછી આમ પેન આમ આમ કરીને ટક 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 કરે, બટન ખોલે ને બટન બંધ કરે. એક ડગલું આગળ ભરી લાકડી લેવા તે નીચો નમ્યો. જમીન પર અડધા દબાયેલા સિક્કા પર નજર પડી. વીજળીનો આંચકો લાગ્યો. થોડી વાર ઉભા રહીને તેણે જોરથી બૂમ પાડી, પીટીટ જર્વિસ, પીટીટ જર્વિસ. બૂમ અનંત આકાશમાં શમી ગઈ. જવાબ આપનાર ત્યાં કોઈ નહોતું. ફક્ત ઝાંખો ઝાંખો પડછાયો તેની ફરતે ફરતે ચાલ્યો જતો હતો. પછી તો બધાને પૂછે છે, તમને આ છોકરો મળ્યો, છોકરો મળ્યો, છોકરો મળ્યો, પણ સિક્કો પાછો દેવા કોઈને મળતો નથી. એક ઘોડેસવાર મળે છે, એમ કહે છે મને કોકની પાસે પકડાવી જવું, ચોર છું. કોક પોલીસને ઓળો તો ભાગી જ જાય છે ને જોઈને, ખાવો કોક ગાંડો રસ્તામાં આવા એકાંત નિર્જનમાં મળે એ હોટો કટો પાછો ઘી પાછો કે હું ચોર છું. પાદરીને ત્યાંથી નીકળ્યો ત્યારથી તેને કદી ન થયેલા એવા મનોભાવો થવા લાગ્યા. અલબત્ત તેને શબ્દોમાં સમજવા જેટલી સ્પષ્ટતા નહોતી. ધીસ ઇઝ કેરેક્ટરાઇઝેશન. આ માણસ હજી ભણેલો નથી, હજી બહુ કાંઈ એને વાંચ્યું વિચાર્યું નથી, હજી કેદખાનામાંથી બહાર નીકળેલો છે ને. એક જ રાત એને થઈ છે પાદરીને મળ્યાને, એમાં એને કંઈ તરત ન બધું આમ અચાનક આમ બધા. આપણે ત્યાં અમુક લેખકો એવા કૃતિઓ લખતા હોય કે તમામ પાત્રો લેખકની જ ભાષા બોલતા હોય અને બધા જ પાત્રો ફિલોસોફી હાંકતા હોય, બધા જ પાસે અદભુત કોટેશન જ હોય. તમે જોજો, એવી સિરિયલો પણ હોય છે, એવી ફિલ્મો પણ હોય છે. તમને એમ થાય ગુજરાતી ફિલ્મો બધું એવું હોય, દરેક પાત્રો આપણને કંઈક આમ સરસ મજાની ફિલોસોફી સંભળાવતા જાય. જેટલા પાત્રો હોય, કોઈક મકાન માલિક હોય તો એ સંભળાવતા જાય, પોલીસ વાળો હોય તો એ સંભળાવતા જાય. તમને એમ થાય કે બધા કોટેશન જ બોલતા હશે, આખી જિંદગી નોર્મલ વાક્યો નહીં બોલતા હોય, સુવાક્યો જ બોલતા હશે બધા આપણને. એટલે આ વર્ણનો હું તમને ખાલી હું તમને આંગળી ચીંધી દઉં છું વચ્ચે વચ્ચે પાના ફેરવતા ફેરવતા. પછી જો લેખક કેવા વર્ણન કરી શકે ને, કેમ માણસ વાચક જોડાય કેવી રીતે જાય. અમે બધા 30-30, 50-50, 15-15, 50-50 વાર વાંચનારા કેમ હોય પેદા થાય. હૃદયમાં હારી બેઠેલા કલીનો આ છેલ્લો તરફડાટ હતો. આ મૂળશંકરભાઈનું હોય, કારણ કે કલી છે એ તો કઈ વિક્ટર યુગો એનો લખ્યું હોય. જીવનમાં અનેક યુગોની નિદ્રા પછી જાગેલી વિવેક બુદ્ધિએ તેના હૃદયમાં પશ્ચાતાપનો અગ્નિ પ્રગટાવ્યો. અગ્નિમાં વર્ષોથી જામી ગયેલા મેલનો થર ઓગળવા માંડ્યો અને એ જ્વાળામુખીમાંથી નીકળતા લાવારસની જેમ આંખોમાં આંસુ દ્વારા વહેવા લાગ્યો. તેની સામે પહેલા જે પાદરી અને જીલવાલજીની બે મૂર્તિઓ ઊભી હતી, તેમાંથી પાદરીની મૂર્તિ ધીરે ધીરે વિશાળ અને ભવ્ય થવા લાગી અને જીનવાલજીની મૂર્તિ નાની અને ઝાંખી થવા લાગી. એકાએક દેખાતી બંધ થઈ ગઈ. જીલવાલજી આજે ખૂબ રડ્યો, અહીંયા ફાટ રડ્યો, બાળકની જેમ રડ્યો. જેમ જેમ તે રડતો ગયો એનું અંતર ધોવાતું ગયું. તેનો ભૂતકાળ નાનકડા કાળા વાદળાની જેમ ક્ષિતિજની પહેલે પાર અદૃશ્ય થઈ ગયો. ખબર નહીં ક્યાં સુધી એને રડ્યા કર્યું, પછી શું કર્યો, ક્યાં ગયો. પણ એક રાતે એક ગાડીવાળાએ એક નગરમાં એક પાદરીના ઘર પાસે રસ્તાના કાંઠે અંધારામાં એક માણસને ઘૂંટડીએ પડેલો દીઠો હતો. આ વર્ણન છે, આ આ આ સ્ટ્રોક છે જે લેખક આપી શકે. શબ્દોથી સ્ટ્રોક કેવો તમને આપી શકે, જો વિઝ્યુઅલ છે પાછું એમાં સાથે, અને એમાં કાંઈ શબ્દો નથી. એકચ્યુઅલી જીનવાલજી અને પાદરી વચ્ચે કોઈ એક્શન નથી થયું શબ્દોનું. એક નગરમાં એક ઘરમાં એક કાંઠે એક માણસને એ ઘરની સામે ઘૂંટણીએ પડેલો